જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણતા જશો કે આ વર્ષે આઈટીઆઈની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓએ એડમિશન માટે એપ્લાય કરેલું હતું એમના માટે ઓનલાઈન એડમિશન માટેની પ્રોસેસ અત્યારે ચાલી જ રહી છે કે જે આગામી તારીખ એકત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે હવે આની અંદર પ્રથમ રાઉન્ડમાં જેટલા પણ વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે એમને એમની જે ફી ભરી એ ફી ભરવાની એમને રસીદ આપવામાં આવી છે અને સાથે સાથે એમને એક એડમિશન સ્લીપ પણ આપવામાં આવેલી છે હવે ઘણા એવા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સર અમને એડમિશન તો મળી ગયું છે હવે અમારે આગળ શું પ્રોસેસ કરવાની છે તો મિત્રો તમારે આગળ જે પ્રોસેસ કરવાની છે એની માહિતી તમને જે એક એડમિશન સ્લીપ આપેલી છે એની અંદર લખેલું છે હવે આ એડમિશન સ્લીપની અંદર તમને શું માહિતી આપેલી છે કે તમને કઈ આઈટીઆઈમાં કયા ટ્રેડમાં કઈ શિફ્ટમાં તમને એડમિશન મળેલું છે અને સાથે સાથે તમારે કઈ તારીખે આઈટીઆઈમાં જવાનું છે તેમજ કયા સર આગળ તમારે હાજર થવાનું છે એ પણ તમને નામ એમનું લખેલું જશે એટલે કે તમારી એડમિશન સ્લિપની અંદર જે એક સપ્ટેમ્બર તારીખ લખેલી છે એટલે કે તમારી જે આઈટીઆઈ છે એ આગામી તારીખ એક સપ્ટેમ્બરથી શરૂ થશે કે જ્યારથી લઈને તમારી જે હાજરી છે એ હાજરી પૂરવામાં આવશે ઓકે હવે એક તારીખે તમે આઈટીઆઈમાં જાઓ તો તમારે શું કરવાનું છે કે તમારે તમને આ જે સ્લીપ આપેલી હતી એ એડમિશન સ્લીપ સાથે લઈ જવાની છે સાથે સાથે જો તમે એડમિશન સ્લીપ આ સોરી એડમિશન લેતી વખતે જો તમે તમારી એલસી રજૂ ના કરી હોય તો તમારે જે ઓરિજિનલ એલસી છે એ ઓરિ ઓરિજિનલ એલસી પણ સાથે લઈ જવાની રહેશે અને સાથે સાથે

તમે આગામી ની અંદર જે અભ્યાસ કરશો એ તમારે એ સર જોડે જ કરવાનો છે અને તમારા ડોક્યુમેન્ટ્સ પણ તમારે એમની જોડે જ સબમિટ કરાવવાના છે સાથે સાથે તમારે હાજરી પણ એમની જોડે પુરાવાની છે એટલે એક તારીખે જો તમે હાજર ના થઈ શકતા હોય તો વધુમાં વધુ દસ દિવસ એટલે કે એકથી દસ તારીખ દરમિયાન તમારે ફરજિયાતપણે આઈટીઆઈની અંદર હાજર થવું જ પડશે જો તમે એકથી દસ તારીખની અંદર તમારા સર આગળ હાજર નહીં થાવ તો તમારું જે નામ છે ઓકે તમારું એડમિશન થઈ ગયું છે પરંતુ જો તમે આઈટીઆઈ શરૂ થયાના દસ દિવસ સુધી સતત દસ દિવસ સુધી તમે આઈટીઆઈમાં નહીં આવો આઈટીઆઈની અંદર હાજર નહીં થાવ તો તમારું જે નામ છે એ નામ કમી થઈ જશે ઓકે તમારી જે હાજરી છે એ તારીખ એક તારીખથી જે તમારી પુરાવા લાગશે તમારું જે નામ છે એ મસ્ટરમાં ચડી જશે અને તમારી હાજરી એ એક તારીખથી જ ગણાવા લાગશે ઓકે એની અંદર તમે એક તારીખ બે તારીખ ત્રણ તારીખ જ્યારથી પણ તમે હાજર થાવ ત્યારે તમારે જે હાજરી છે એ હાજરી ગણવામાં આવશે પરંતુ જે હાજરીની ગણતરી છે એ તો એક તારીખથી જ થશે ઓકે એટલે હું તો તમને એ જ રિક્વેસ્ટ કરી કે તમે એક તારીખે તમામ વિદ્યાર્થીઓ તમારો જે ટાઈમ છે એ ટાઈમ મુજબ અને તમારા જે પણ સર છે કે જેમનું નામ તમને એડમિશન સ્લીપમાં આપેલું હશે ઓકે એ સર જોડે તમારે જવાનું રહેશે અને જેટલા પણ મેં ડોક્યુમેન્ટ કહ્યા એ ડોક્યુમેન્ટ એમને સબમિટ કરવાના રહેશે અને એ સર તમને એક જે રજિસ્ટર છે એની અંદર સહી કરાવશે ઓકે એટલે કે જે એટેન્ડન્સ રજિસ્ટર છે એની અંદર તમારી સહી કરાવશે ત્યારબાદ જ તમે આઈટીઆઈની અંદર તમે હાજર થયા કહેવાઓ અને ત્યારથી જ તમારી હાજરી છે એ હાજરી ગણાવવા લાગશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ પસંદ આવી હશે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ